પરીક્ષામાં વિકલ્પમાંય પૂછાય અને બે માર્કના દાખલામાંય પૂછાય. બે માર્કના દાખલામાં પૂછાય તમારા નસીબ, કારણ કે આપણે ખાલી કિંમતો મૂકીએ ને તોય આપણને માર્ક મળે એમાં. પછી ગણતરી કરીને જવાબ લાવો એટલે બીજો માર્ક મળે. એટલે એક માર્ક કિંમતો મૂકવાનો હોય, બીજું એકાદ સ્ટેપ કરો તમે, પછી ગણતરી કરો, જવાબ લાવો એટલે બીજો માર્ક. બે માર્કનો દાખલો પૂછાય તો ગણી આપણે એક દાખલો. સાઈન 60 ઇન્ટુ સાઈન 45 વત્તા કોસ 60 કોસ 45 કોસ 60 ઇન્ટુ કોસ 45. અહીંયા તમારા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કે જે તમે છઠ્ઠા સાતમા ધોરણમાં ભણ્યા હતા, કિંમતો મૂક્યા પછી એ જ કરવાનું છે. કિંમતો મૂકવાની છે કોષ્ટકમાં જોઈ. કિંમતો મુકાયા પછી ક્યાં સરવાળો કરવાનો, ક્યાં ગુણાકાર કરવાનો, કઈ જગ્યાએ લસા લેવાનો, કઈ જગ્યાએ છેદ ઉડાડવાનો, એટલી વસ્તુ તમારે જે જૂનું શીખેલા હતા એમાંથી જ કરવાનું છે. તો ચલો કોષ્ટકમાં જોઈને કિંમતો બોલવાની છે, બરાબર. અત્યારે પરીક્ષામાં પણ તમે જે કોષ્ટક બનાવ્યું છે એ જોઈને જ લખવાનું, મોઢે યાદ કરીને નહીં લખવાનું, ભલે ગમે એટલું ફાસ્ટ આવડતું હોય. ચલો સાઈન 60 કેટલા? ઓકે. સાઈન 45? ચલો. કોસ 60 અને કોસ 45 આ કિંમતો મૂકી કોષ્ટકમાં જઈને, આટલું તો આવડે કે ના આવડે? ઓકે. પછી √3/(2√2) વત્તા 1/, ચલો આ બંનેના છેદ સરખા છે, હા, તો લસા થશે 2√2 અને આ બાજુ √3+1. હવે આમ જોવા જઈએ તો હવે કોઈ ગાણિતિક સ્ટેપ નથી, પણ છેદમાંથી વર્ગમૂળવાળી સંખ્યા દૂર કરવાની કમ્પલસરી. તો છેદમાં વર્ગમૂળવાળી સંખ્યા છે √2, તો આપણે શું કરીએ, ઉપર નીચે √2 વડે ગુણીએ. ઉપર નીચે 2√2 ગુણો તો એ થઈ જાય, પણ જેટલું વર્ગમૂળવાળો ભાગ છે ને એટલાને જ આપણે દૂર કરવો છે. તો ઉપર નીચે √2 ગુણીએ તો શું થશે, અહીંયા ગુણીએ તો ગુણ્યા √2/√2. હવે આ √2 નો ગુણાકાર આ બે જગ્યાએ થાય, તો આની સાથે √2 ગુણાય એટલે √6+√2 છેદમાં √2/√2 એટલે 2, અને પછી 2×2 એટલે 4. તો આ થયો એનો આન્સર. બોલો, પડી ખબર? ઓકે, બીજો એક દાખલો જોઈએ આપણે. અહીંયા જુઓ, ડાબી બાજુનું સાદુરૂપ જમણી બાજુ લાવવાનું. એટલે ડાબી બાજુમાં બધી કિંમતો મૂકીએ અને પછી જમણી બાજુમાં એટલો જવાબ લાવી દેવાનો તમારે. જમણી બાજુ જેટલો જવાબ લાવવાનો. એ જમણી બાજુ છે કોસ 30. કોસ 30 એટલે √3/2, એટલે આનો જવાબ કેટલો આવવો જોવો? આ સાદુરૂપનો જવાબ √3/2 આવવો જોવો. તો લખીએ, ડાબા બરાબર સાઈન 60 એટલે વત્તા કોસ 30 એટલે, બોલો યાર મનમાં મનમાં બોલો, પછી 1+(1/2) 1/, ઓકે. હવે અંશમાં લસા થાય તો બે સરખા પદ છે એટલે શું થાય, √3+√3/2, અને છેદમાં 2 લસા એટલે 2 અહીં ગુણાય એટલે 2+1+1/2, 2 લસા લીધો. હવે આ 2 દૂર થયા તો હવે અહીં શું થયું, √3/√3 2√3 અને પેલા 4. ઓકે, ત્યારે 2 × 2 = 4 એટલે શું મળ્યું આપણને, √3/2 ડાબી બાજુનું સાદરૂપ મળ્યું. હવે જમણી બાજુ લખીએ, જમણી બાજુ છે કોસ 30. વોટ ઇઝ કોસ 30? ડાબી જમણી બાજુના સાદરૂપ સમાન થયા, શું લખીશું, આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અહીંયા તેથી કરીને પેલું ક્યારે લખાય, પરીક્ષામાં સમય હોય તો લખાય, બાકી અહીં સુધી લખીશું આપણે, સાબિત થઈ ગયું બરાબર. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરી દીધી.